શ્રી ચંતો પૂજ મુક્તાનંદ બાપુ સદાધારના એ પરમ શ્રી વિજય બાપુ સમજુ બાપુ અને આપ સૌ સંતોના શ્રી ચરણમાં કોટી કોટી વંદન જાહેરાત નથી કરતો પણ એક મહિનો હું લંડનથી આંટો મારીને આવ્યો કાલે જ આવ્યો અને સીધો જાય આવ્યો હજી હોવાનું ટાઈમ ટેબલ નથી ઠીક થયું પ્રોગ્રામમાં ઘણી બધી વાતો કરશું પણ આપ સંતોના ચરણોમાં મારા પરમ ગુરુવર્ય પૂજ્ય મુરદાસ બાપુના સીતારામ પણ સ્વીકાર કરશું બાપુ હમણાં મુક્તાનંદ બાપુ કહેતા હતા એ આપણને એવું લાગે કે ક્યાંક થતું હશે આભાર વિધિ કરતા પહેલા વિજય બાપુએ કીધું કે અમને કાંઈક સાંભળવું હોય એટલે બે મિનિટ કહી દઉં કે બાપુ એ પરિસ્થિતિ હું જોઈને આવ્યો લંડનમાં એક મહિનો ને આઠ દિવસ રોકાણો બાપુ પરિવારો તૂટી રહ્યા છે અને એક કાર્યક્રમમાં ઓગણીસ તારીખે જલારામ જયંતિના કાર્યક્રમમાં વિજય બાપુ મેં એવું કીધું કે આપણે ત્યાં માત્ર શાસ્ત્રોએ નથી શીખવાડ્યું આપણા સંતોએ એ આપણને ગ્રસ્તાશ્રમમાં જીવીને બતાવ્યું છે કે જીવન કેમ જીવવાનું છે એમાં તમે ત્યાં રહેતા હો પાઉન્ડ માટે ગાંડા થયા હો

કે તમારા બાળકને દાદાની ખબર છે નથી તમારા બાળકને બાની ખબર છે કારણ કે આ વૃદ્ધ રૂપ આપણી પાસે બેઠા છે આપણા વડીલો છે એ વડીલો આપણા બાળકોને હાજે ઠાકર મંદિરે લઈ જાય છે નકર દાદો દીકરાને લઈને મંદિર જાય તો એ દાદાને આવડતું હોય હતાધારના પેટીમાં ભેટ પૂજા મૂકતા એ દાદાને જ આવડતું હોય પણ છતાંય દીકરાના દીકરાને એમ કે બેટા અહીંયા મૂકી દે શું કામ કે એ બાળક શીખે કે અહીં મારે કંઈક મૂકવાનું છે અહીંયા માથું નમાવવાનું છે આ મારા સંતો રહ્યા એનો મારે આદર કરવાનો છે આ સંસ્કારની કોઈ પાઠશાળાઓ હોય તો માફ કરશો આપણી દેહાણી જગ્યાઓ સિવાય દુનિયાની કોઈ તાકાત નથી કે આપણને આ શાંતિનો અનુભવ કરાવી શકે એ તમે વિશ્વના કોઈ પણ ખૂણે અને હું તો વિશ્વ પ્રવાસી બાળક છું ફરતો હોઉં છું દુનિયામાં ગમે ત્યાં જોતો હોઉં છું અને એ જલારામ જયંતિના પ્રોગ્રામમાં મેં જલારામ બાપાની વાત કરી અને હારે હારે મેં આખી વાલભાઈમાંના જીવન ચરિત્રની વાત કરી કે આ માવડીઓ આપણા ગામમાં છે આપણા મલકમાં છે અને જો મુક્તાનંદ બાપુએ કીધું એમ કે આપણે બીજા આશરા લેશું જેના ભરોસે અને આપણે આંખ બંધ કરીને ખાલી વિચારીએ

અને ભગત બાપુ એ લખ્યું છે એ જ શબ્દો આપણા મહાપુરુષો મને તમને એ ખબર હોવી જોઈએ કે આજ આપણે એવા એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ કે જ્યાં આપણને કઈ ઘટતું નથી કઈ ઘટતું નથી પેલા મારી જેવડા ઉંમર ના હોય પચાસ વર્ષના એને પૂછો તાર બાપાએ કોઈ સો રૂપિયા દીધેલા વાપરવા આજ આપણું છોકરું પાંચસો રૂપિયા વાપરીને આવે છે આપણે એટલા સુખી છીએ પણ એ વાતના દુખી છે કે આપણને ઇંગ્લિશનો ઈ નથી આવડતો અને છોકરા આપણા ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા છે અને પછી આપણે એમ કંઈક મારા છોકરો હતાધારની વાત કરે તમારા છોકરાને એવું કહેવામાં આવે છે કે આ મારી સ્કૂલમાં ઇંગ્લિશમાં બોલજે અને બાપુ લંડનમાં યાદ કરાવું લેસ્ટર વિજય બાપુ એક અશોકભાઈ કરીને છે પટેલ એક દુનિયામાં પહેલો પરિવાર મેં જોયો કે આફ્રિકાથી પંચાવન વર્ષ પહેલાં એ લંડનમાં આવ્યા છે પાંચે ભાઈઓનો બાપુ પંચોતેર માણસ પરિવાર એક ઠેકાણ ઘરે ભેગો રહે છે ભેગા રોટલા ખાય છે મેં એને કીધું આવું કેમ તક અમારા બાપુજી એવું કઈ ગયા કે રોટલા ભેગા ખાવાના ખુવા માટેની બધાની વ્યવસ્થા નોખી છે ખાવા માટેનું એક જ ટેબલ છે આવા પરિવારો પણ છે અને એની સામે આપણે દાન આપી અને બાપુએ કીધું એમ આ આપણા સંતો સંતોએ આશીર્વાદની સાથે સાથે એના ભીતરની પીડા જો આપણે સુખી થવું હશે તો આપણા સંતોને પહેલાં આપણે પરમ સુખ આપવું પડશે પરમ સુખ એને કહેવાય કે આપણો જે ગુરુદ્વારો હોય આપણા સદગુરુ હોય એ આપણા વાણી વર્તન વિવેક દ્વારા રાજી થવા જોઈએ તો એના અંદર ભીતરમાંથી નીકળશે કે તને મારો ઠાકર સુખી કરે રાતની રાતો આપણને એમ થાય કે આપણે ભજનમાં બે જાગીએ છીએ ભજનમાં બે જાગીએ છીએ આપણે આપણે કદાચ હવારમાં પાંચ વાગે બે માળા લઈને જાગીએ છીએ એવું નથી

આપણા માટે થઈને મહાપુરુષાર્થ આપણા સંતો કરી રહ્યા છે એ આપણે રાજીપો આપીએ વાલબાઈ જીવન ચરિત્ર એ હું એવું માનું છું કે પતિવર્તા સ્ત્રીઓમાં જે જીવન ચરિત્ર આજના બાયું બહેનું કે દીકરીઓ જેને યુગાંતરો સુધી જે જેના પગલે હાલવું પડે એવું કોઈ જીવન ચરિત્ર હોય તો એ વાલબાઈ માનું છે એના પગલે હાલવાનો પ્રયાસ કરીએ આપણા શ્રી ગુરુ ચરણ જે આ રીતે આપણને આદેશ કરે એ રીતે જીવીએ સંતોએ અહીંયા આપણી બધાની વચ્ચે ઉપસ્થિત રહી અને આપણા નૂતન વર્ષે આપણા કાનને અને આ બધા એ મહાપુરુષો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ તો આપણને ખબર પડે ત્યારે છે પણ આ બધા એ મહાપુરુષો છે ચેતન્યમ શાશ્વતમ વ્યવમાતિતમ નિરંજનમ નાદ બિંદુ કલાતિતમ તસ્મે શ્રી ગુરુ વૈ નમા આપણા કાનમાં મંત્રની એક ફૂંક મારી અને આ નાભી કમળમાંથી આપણા ઠાકરને ઉભો કરી શકે એ સંતોએ નૂતન વર્ષે આપણી બધાની વચ્ચે દર્શન આપ્યા આપ બધાએ ખૂબ સેવા કરી અને સંતો અહીંયા પધાર્યા સૌનો આભાર સૌનો આભાર વંદન જય આપા ગીગા જય વાલભાઈમાં

મેં આપને કીધું એમ ભાઈ શ્રી મંગલભાઈ રાઠોડ અમદાવાદ થી ભક્તિ ચેનલ માં અવનવા પ્રોગ્રામ નક્કી કર્યા સવારના છ વાગે એટલે પ્રભાત્યા શરૂ થાય તમે ચેનલ ખોલો ને આમ ડાયરો પ્રભાતિયા શરૂ થાય પ્રભાતિયા પૂરા થાય તો ભજન ધારા શરૂ થાય ને ભજન ધારા પૂરી થાય એટલે આ આરાધના શરૂ થાય ને પછી સંત ગાથા નાના નાના ના કેટલા બધા કાર્યક્રમો લોક ભોગ્ય બધા કાર્યક્રમો તમને સવાર થી સાંજ સુધી જોયા કરો ને ખૂટે જ નહીં એટલા બધા કાર્યક્રમો

ગણપતિ વંદના નો એક દોહો બોલું છું ગજમુખ સન્મુખ હો તો હે વિઘન વિમુખ જાય ગજમુખ સન્મુખ હો તો હિ વિઘન વિમુખ વય જાય કેવી રીતે તો કે જેમી પગ પરત પ્રયાગ મગ પાપ પહાર બિલાય બહુ સરસ દોહો બહુ પ્રાચીન દોહો છે મંગળભાઈ કેવી સુંદર લાટવાળી આ કવિતા કહેવાય કવિતાની તો જેને અનુભવને ખબર પડે બાકીને બુજાને ખબર ન પડે પણ ગજમુખ જેનું મોઢું છે હાથીના જેવું ગજમુખ હાથીના જેનું જેવું મોઢું છે એ વ્યક્તિ એટલે ગણપતિ ગજમુખ ઇશનમુખ આપણી સામે આવે તો આપણામાં રહેલા જે વિઘ્ન અને દોષને પાપ છે ને આમ વાહો ફરી જાય વિઘ્ન વિમુખ થઈ જાય એટલે પાછા ફરી જાય આ ગણપતિનો પ્રભાવ છે ગજમુખ સનમુખ હોતહીં વિઘન વિમુખ વય જાય જીની પગ પરત પ્રયાગ મગ પાપ પહાર બિલાય દ્રષ્ટાંત આપ્યું છે કવિએ કે તમારો પગ પ્રયાગ તીર્થમાં પડે તમે ગમે ત્યાંથી આવ્યા હો આ દુનિયાના પડમાંથી પણ તમારો પગ પ્રયાગ તીર્થમાં પડે એટલે તમારી માથે પાપના ડુંગર હોય ને

ભગવાન ગણપતિ ને આરાધ હે ગણેશ અમે અમારા કાર્યક્રમમાં આપને આપનું અમારું આવાહન કરી રહ્યા છીએ તો આપ પધારો આવી આપણે ગણપતિ પાસે સ્તુતિ કરી ગણપતિ નું આવાહન કરી એનું મંગલાચાર કરી અને હવે મંગલભાઈ આપણે આદેશ આપી કે મંગલભાઈ આપને પાસે જે કઈ શક્તિ છે જે કઈ માં જગદંબાએ આપને જે શક્તિ આપી છે એનો આજે અમને પરિચય કરાવો આ ભલગામ ધરતીને ધરતી જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ